प्रणाम, जय गुरुदेव। पुस्तकनું નામ છે ગાયત્રી મહાવિજ્ઞાન। આજનો વિષય છે ગાયત્રીનો તંત્રોક્ત વામ માર્ગ। સૌપ્રથમ ગાયત્રી મહામંત્ર। ઓમ ભૂર્ભુવઃ સઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્। વામ માર્ગનો તંત્ર વિદ્યાનો આધાર પ્રાણમય કોષ છે। જેટલી શક્તિ પ્રાણમાં અથવા પ્રાણમય કોષમાં હોય તેટલી જ તંત્રોક્ત પ્રયોગોમાં કામ લાગી શકે છે। ઈશ્વર પ્રાપ્તિ, આત્મસાક્ષાત્કાર, જીવનમુક્તિ, અંતઃકરણની શુદ્ધિ વગેરે કાર્ય તંત્રથી થઈ શકતું નથી। વામ માર્ગથી તો વૈજ્ઞાનિક યંત્ર દ્વારા સિદ્ધ થનારા ભૌતિક કાર્યો જ સિદ્ધ થઈ શકે છે। બંદૂકથી કે ઝેરી ઇન્જેક્શનથી કોઈ પણ મનુષ્યને મારી શકાય છે। તંત્ર દ્વારા પણ અભિચાર ક્રિયા કરીને બીજાનો પ્રાણ લઈ શકાય છે। જેમ નાની ચકલીને મારવા માટે મશીન ગનની જરૂર પડતી નથી, તે તો નાની કાંકરી ગિલોલમાં મૂકીને મારવાથી પાંખો ફફડાવીને મરી જાય છે, તેવી જ રીતે નિર્બળ પ્રાણવાળા કમજોર બીમાર બાળક યા ડરપોક મનુષ્ય પર તો મામૂલી તાંત્રિક પણ સહેલાઈથી પ્રયોગ કરી શકે છે। દારૂ, ચરસ, ગાંજો, અફીણ વગેરે નશાવાળી ચીજોનું પ્રમાણ શરીરમાં વધુ થઈ જવાથી મસ્તકની ક્રિયા પદ્ધતિ વિકૃત થઈ જાય છે। નશામાં મસ્ત થયેલ માણસ સારી રીતે વિચારવા, સમજવા, નિર્ણય કરવા અને પોતાની ઉપર કાબુ રાખવામાં અશક્ત બની જાય છે। એની વિચારધારા, વાણી અને કાર્યમાં અસ્તવ્યસ્તતા આવી જાય છે। નશાવાળી ચીજો વધુ પ્રમાણમાં લેવાથી ગાંઠ પણ આવી જાય છે, તેવી જ રીતે તાંત્રિક પ્રયોગોથી એક એવો સૂક્ષ્મ નશાવાળો પ્રભાવ કોઈના પણ મસ્તકમાં દાખલ કરી શકાય છે, તેનાથી તેની બુદ્ધિ નષ્ટ થઈ જાય છે। તીવ્ર પ્રયોગોથી કપડાં પાડનારો પાગલ બની જાય છે અથવા હલકા પ્રયોગથી બુદ્ધિ ગુમાવી બેસીને મૂર્ખ જેવો બની જાય છે। કેટલીક ઝેરી ઔષધિઓ એવી છે કે તેમનું સેવન કરવામાં આવે તો શરીરમાં ભયંકર મુશ્કેલી ઊભી થઈ જાય છે, જેમ કે ઝાડા થઈ જવા, હેડકી, છીંક, બેશુદ્ધિ, ઊંઘ ના આવવી, ભ્રમ વગેરે અનેક રોગ થઈ જાય છે। આ જ રીતે તાંત્રિક પ્રયોગોમાં પણ એવી અનેક વિધિઓ છે જેમના દ્વારા કોઈના શરીરમાં ઝેરી પદાર્થ ઉત્પન્ન કરી શકાય છે। વિજ્ઞાને રેડિયો કિરણોની શક્તિથી પોતાની મેળે ઉડનાર રેડાર બોમ્બ નામનું એક એવું યંત્ર બનાવેલ છે જે કોઈ નક્કી કરેલા સ્થળે જઈને જ પડે છે। કૃત્યા, ઘાત, મારણ વગેરેના અભિચારોમાં એવી જ સૂક્ષ્મ ક્રિયા પ્રાણશક્તિના આધારે કરવામાં આવે છે। દૂર રહેતી વ્યક્તિ પર એ તાંત્રિક રડાર પડીને લક્ષ્યનો નાશ કરી નાખે છે। યુદ્ધના સમયમાં બોમ્બમારો કરીને ખેતર, મકાન, કારખાના, ઉદ્યોગ, ઉત્પાદન, ટ્રેન, મોટર, સડક, પુલ વગેરેનો નાશ કરવામાં આવે છે અને તેથી એ સ્થળના લોકો સાધન વિનાના બની જાય છે। તેમની શક્તિ અને ધન એ બોમ્બમારાને લીધે નાશ પામે છે અને થોડા જ સમયમાં તેઓ અસહાય બની જાય છે। તેવી જ રીતે તંત્રથી પણ કોઈના સૌભાગ્ય, વૈભવ અને શક્તિ સામર્થ્ય ઉપર પ્રયોગ કરવાથી તેમનો નાશ થઈ જાય છે અને લોકો નવાઈ પામે છે કે આ બધું અચાનક કેવી રીતે નષ્ટ થઈ ગયું। કપટી, જાસૂસ અને બદમાશ લોકો છળકપટ અને કુચક્રની એવી જાળ બિછાવે છે કે તેમાં સમજદાર માણસો પણ ફસાઈ જઈને મૂર્ખ બને છે। મેસમેરિઝમ અને હિપ્નોટિઝમથી માણસના મસ્તકને અર્ધ સંમોહિત કરી વશમાં કરી લઈને તે વ્યક્તિ પાસેથી મનધાર્યું કામ કરાવી શકાય છે। મેસમેરિઝમ કે તંત્રથી વંશ થયેલ માણસ પ્રયોગ કરનારની ઈચ્છા પ્રમાણે વિચારવા અને કરવા લાગે છે। તેને જેવી પ્રેરણા આપતી હોય તેવી જ તેની ઈચ્છા અને મનોવૃત્તિ થઈ જાય છે। મેસમેરિઝમ કરતાં તંત્ર વિદ્યામાં અનેક ગણી શક્તિ છે। તેના દ્વારા જે વ્યક્તિ પર ગુપ્ત રીતે બૌદ્ધિક વશીકરણની જાળ ફેંકવામાં આવે છે તે એક પ્રકારની સૂક્ષ્મ તંત્રમાં આવીને વશ થઈ જાય છે। ગુપ્ત ષડયંત્ર દ્વારા જે કંઈ કરાવવામાં આવે છે તે જ પ્રમાણે તેની બુદ્ધિ વિચારવા અને કરવા લાગે છે।
તે પોતાની વિચારધારા ભૂલી જાય છે. વ્યભિચારી પુરુષ કેટલીય સરળ સ્વભાવની સ્ત્રીઓ પર આ જાતનો જાદુ ચલાવે છે અને તેમને ભ્રષ્ટ કરવામાં સફળ થઈ જાય છે. સીધી સાદી, ચારિત્રશીલ અને સન્માન કરનાર દેવીઓ બીજાના વશમાં આવી જઈને પોતાની પ્રતિષ્ઠા, લોકલાજ વગેરેને છોડીને એવું આચરણ કરે છે કે તે જોઈને નવાઈ લાગે છે કે એકાએક તેની બુદ્ધિ કેમ ઉલટું આચરણ કરવા લાગી, પરંતુ હકીકતમાં તે વિચારી નિર્દોષ હોય છે. તે બાજના પંજામાં ફસાયેલ પક્ષી કે વાઘના મોઢામાં ફસાયેલ બકરીની જેમ જે તરફ ઘસડવામાં આવે તેમ ઘસડાઈ જાય છે. આ જ રીતે દુરાચારીણી સ્ત્રીઓ કોઈ પુરુષ પર પોતાનો તાંત્રિક પ્રભાવ પાડીને તેની નાકમાં નાથ બાંધી દે છે અને મન ચાહે તે રીતે તેને નચાવે છે. ઘણી વેશ્યાઓને આ જાદુ આવડતો હોય છે. તે એવા પક્ષીઓ ફસાવી લે છે કે જે પોતાનું બધું જ ખોઈ બેસીને પણ તેની જાળમાંથી છૂટી શકતા નથી. એ પક્ષીઓનું સ્વાસ્થ્ય, સૌંદર્ય અને ધન લૂંટી લઈને તેઓ પોતાના સ્વાસ્થ્ય, સૌંદર્ય અને ધનને વધારતી રહે છે. તંત્રથી સ્ત્રી પુરુષ પરસ્પર એકબીજાની શક્તિને ચૂસે છે એવી તાંત્રિક સાધનાઓ છે. તેનાથી પુરુષ પોતાની સહગામીની સ્ત્રીની જીવનશક્તિને, પ્રાણશક્તિને ચૂસીને તે પોતે પરિપુષ્ટ થઈ શકે છે. ઈંડાની પ્રાણશક્તિને ચૂસીને પહેલવાન પોતાના અને બીજાના લોહીનું ઇન્જેક્શન લઈને પોતાના શરીરને પુષ્ટ કરવાના અનેક દાખલાઓ હોય છે, પરંતુ સમાગમ દ્વારા સાથીની સૂક્ષ્મ પ્રાણશક્તિને ચૂસી લેવાના દાખલા પણ છે. તાંત્રિક પ્રધાનતાવાળા મધ્યકાલીન યુગમાં મોટા માણસો આ આધારે જ અનેક સ્ત્રીઓ સાથે લગ્ન કરતા હતા અને રાણીવાસોમાં સેંકડો પ્રાણીઓ રાખતા હતા. આ પ્રક્રિયા સ્ત્રીઓ પણ અપનાવે છે. જાદુગરીની સ્ત્રીઓ સુંદર યુવકોને ઘેટો, બકરો, પોપટ વગેરે બનાવી દેતી હતી તેવી કથાઓ સાંભળવામાં આવે છે. આજે પોપટ કે બકરી બનાવવાનું મુશ્કેલ છે, છતાં હજુ પણ એવા પ્રસંગો જોવા મળે છે કે વૃદ્ધાઓ યુવકોને ચૂસે છે અને ઈચ્છા ન હોવા છતાં પણ યુવકો પોતાની પ્રાણશક્તિ ખોવા માટે લાચાર બને છે. તેથી એક પક્ષ બળવાન થાય છે અને બીજો પક્ષ પોતાની સ્વાભાવિક શક્તિથી દૂર રહીને દિવસે દિવસે અશક્ત થતો જાય છે. વામ માર્ગના પંચમમાં કારોમાં પાંચમો મકાર મૈથુન છે. અન્નમય કોષ અને પ્રાણમય કોષના મૈથુનથી આ મહત્વપૂર્ણ કાર્ય થાય છે. તેમાં અનેક ગુપ્ત આંતરિક શક્તિઓના અનુલોમ વિલોમ ક્રમથી આકર્ષણ, વિકર્ષણ, ધૂર્ણન, ચૂર્ણન, આકુંચન, પ્રસરણ, પ્રત્યારોહણ, અભિવર્તન, ઋણીકરણ, પ્રત્યાવર્તન વગેરે સૂક્ષ્મ મૈથુન થાય છે, પણ તેનું સૂક્ષ્મ મહત્વ ઘણું જ છે. તે મહત્વને સમજીને ભારતીય ધર્મમાં સર્વસાધારણની સુરક્ષાનું હિતોનું ધ્યાન રાખીને તે સંબંધમાં અનેક મર્યાદાઓ બાંધવામાં આવી છે. મસ્તક, હૃદય અને જનનેન્દ્રિય એ ત્રણ શરીરના શક્તિપુંજ છે. એ સ્થાનોમાં બ્રહ્મગ્રંથિ, વિષ્ણુગ્રંથિ અને રુદ્રગ્રંથિ છે. વામ માર્ગમાં કાલી તત્વથી સંબંધિત હોવાને લીધે રુદ્રગ્રંથિથી જ્યારે શક્તિ સંચય કરવા માટે કુર્મ પ્રાણનો આધાર બનાવવાનો હોય છે ત્યારે મૈથુનથી શક્તિ ભંડાર ભેગો કરવામાં આવે છે. જનનેન્દ્રિયના પ્રભાવ ક્ષેત્રમાં મૂલાધાર ચક્ર, સ્વાધિષ્ઠાન ચક્ર, વજ્રમેરુ, તડિત, કચ્છપ, સર્પિણી, રુદ્રગ્રંથિ, સમાન, કુકલ, અપાન, કુર્મ પ્રાણ, અલંબુષા, ડાકીની, સુષુમણા વગેરેના સ્થાન રહેલા છે. તેનું આંકુંચન પ્રસરણ જ્યારે તંત્ર વિદ્યાના આધારે થાય છે ત્યારે એ શક્તિ ઉત્પન્ન થાય છે અને તે શક્તિ બંને બાજુએ ઉલટી સુલટી ચાલી શકે છે. આ વિદ્યાના જાણકાર જનનેન્દ્રિયના યોગ્ય રીતે પ્રયોગ કરીને ખૂબ લાભ ઉઠાવે છે, પરંતુ જે લોકો આ બાબતમાં અજાણ છે તેઓ સ્વાસ્થ્ય અને જીવનશક્તિ ગુમાવી બેસે છે. સામાન્ય રીતે રતિક્રિયામાં ક્ષય જ વધુ થાય છે. મોટાભાગના સ્ત્રી પુરુષોમાં તેમાં પોતાની શક્તિ ગુમાવે છે, પણ તંત્રના ગુપ્ત વિધાનોથી અન્નમય અને પ્રાણમય કોષોની સુપ્ત શક્તિઓ જગાડી પણ શકાય છે. વામ માર્ગમાં ઇન્દ્રિય ભોગની ક્ષુદ્ર વાસનાના રૂપમાં મૈથુન કરવામાં આવતું નથી, પરંતુ શક્તિ કેન્દ્રોના જાગરણ અને મંથનથી ઇચ્છિત સિદ્ધિ માટે તેનો ઉપયોગ થાય છે.
સાત પ્રાણમ જાગરણ અને એકની શક્તિનું બીજામાં પરિવર્તન હસ્તાંતરણ કરવા માટે તેનો રતિ સાધનાના રૂપમાં પ્રયોગ થાય છે. માનવ માટે પરમાત્માએ આપેલ આ ખૂબ જ મહત્વપૂર્ણ ભેટ આ રતિ અને પ્રાણના પુંજને ઈશ્વરીય ભાવથી પરમ શ્રદ્ધાથી પૂજવામાં આવે છે. શિવલિંગની સાથે શક્તિયોનીની મૂર્તિઓ ખાસ કરીને પૂજવામાં આવે છે. તેમાં જનનેન્દ્રિયમાં રહેલી દિવ્ય શક્તિ પ્રત્યે ઉચ્ચ કોટીની શ્રદ્ધાનો સંકેત છે. હલકી વાસના માટે તેના પ્રયોગને હલકો જ માનવામાં આવે છે. આ વિદ્યાના સાર્વજનિક ઉદ્ઘાટનથી તેનું વિધિ વિધાન અત્રે રજૂ કરવાથી તેનો દુરુપયોગ થવાનો અને અનૈતિકતા ફેલાવવાનો પૂરો ભય છે, તેથી તેને ખૂબ જ ગુપ્ત રાખવામાં આવેલ છે. મારો ઉદ્દેશ અહીં એ મહાશક્તિનો ફક્ત પરિચય કરાવવાનો જ હતો. ઉપરોક્ત પંક્તિઓમાં તંત્રમાં રહેલ શક્તિઓના સંબંધમાં થોડો પ્રકાશ પાડવાનું અહીં યોગ્ય છે. કોઈપણ અસ્ત્રને આગળ પણ ચલાવી શકાય છે અને પાછળ પણ ચલાવી શકાય છે. શેરડીમાંથી સ્વાદિષ્ટ મિષ્ટાન બની શકે અને દારૂ પણ બની શકે છે. ગાયત્રી મહાશક્તિનો આત્મકલ્યાણ અને સાત્વિક ઉદ્દેશ માટે ઉપયોગ થઈ શકે છે, તો તેનો તામસિક ઉદ્દેશ માટે પણ ઉપયોગ થઈ શકે છે. ગાયત્રીનો દક્ષિણ માર્ગ પણ છે અને વામ માર્ગ પણ છે. દક્ષિણ માર્ગ વેદોક્ત સતોગુણી સરળ ધર્મમય અને કલ્યાણ કરનારો છે. વામ માર્ગ તંત્રોક્ત તમોગુણી દુઃસાહસવાળો અનૈતિક અને સાંસારિક ચમત્કારોને સિદ્ધ કરનાર છે. ગાયત્રીના દક્ષિણ માર્ગની શક્તિના સ્તોત્રનું પરમ સત્વગુણી રીમ તત્વ છે અને વામ માર્ગનું મહાતત્વ ક્લીમ કેન્દ્રમાંથી પોતાની શક્તિ પ્રાપ્ત કરે છે. પોતાના કે બીજાના પ્રાણનું મંથન કરીને તંત્રની તડિત શક્તિ ઉત્પન્ન કરવામાં આવે છે. રતિ અને પ્રાણના મંથન અને રતિકર્મના સંબંધમાં પાછલા પુષ્ઠો પર થોડો પ્રકાશ પાડવામાં આવ્યો છે. બીજું મંથન કોઈ પ્રાણીના વધ દ્વારા થાય છે. મરતી વખતે પ્રાણીનો પ્રાણ મૈથુનની જેમ જ ઉત્તેજિત ઉદ્વિગ્ન અને વ્યાકુળ થાય છે. તે સ્થિતિમાં પણ તાંત્રિક લોકો એ પ્રાણશક્તિનો ઘણો ભાગ ખેંચીને પોતાનો શક્તિભંડાર ભરી લે છે. નીતિ અનીતિનું ધ્યાન ન રાખનાર તાંત્રિક પશુ પક્ષીઓનું બલિદાન તે ઉદ્દેશ માટે જ આપે છે. મૃત્યુ પામેલા મનુષ્યોના શરીરોમાં પણ થોડા સમય સુધી ઉપપ્રાણોનું અસ્તિત્વ સૂક્ષ્મ અંશમાં રહે છે. તાંત્રિક લોકો સ્મશાન ભૂમિમાં સ્મશાન જગાડવાની સાધના કરે છે. અઘોરી લોકો સબ સાધના કરીને મરેલાઓની બચેલી શક્તિ ચૂસે છે. ઘણી વખત એવું જોવા મળે છે કે અઘોરી બાવા મરેલાની લાશ જમીનમાં થી ખોદીને લઈ જાય છે. મરેલાની ખોપડીઓ એકઠી કરે છે, ચિતાઓ પર ભોજન પકાવે છે. તે બધું એટલા માટે કરવામાં આવે છે કે મૃત શરીરના અતિસૂક્ષ્મ ભાગોની અંદર ખાસ કરીને ખોપરીમાં જ્યાં ત્યાં ઉપપ્રાણોની પ્રસુપ્ત ચેતના મળી જાય છે. દાણો દાણો વીણીને અનાજનો કોથળો ભરનાર કંજૂસોની જેમ અઘોરી લોકો હાડકાઓમાંથી ફોસ્ફરસ મિશ્રિત તત્વ મોટા પ્રમાણમાં એકઠું કરી લે છે. દક્ષિણ માર્ગી ખેડૂત દ્વારા વિધિપૂર્વક ખેતી કરીને ન્યાયભર્યું અન્ન મેળવવાના બરાબર છે. ખેડૂત પોતાના અન્નને ખૂબ જ સાવધાનીપૂર્વક વાપરે છે, કેમ કે તેમાં તેનો લાંબા સમયનો શ્રમ લાગેલો હોય છે. પણ ચોર લૂંટારાઓની સ્થિતિ એવી હોતી નથી. તે ખોટા સાહસથી હુમલો કરે છે અને જો તેમાં સફળ થાય તો તે કમાણીને હોળીની જેમ ફૂંકી દે છે. યોગી લોકો ચમત્કાર બતાવવામાં પોતાની શક્તિ ખર્ચતા ખેડૂતની જેમ અચકાય છે, પણ તાંત્રિક લોકો પોતાનું ગૌરવ અને મોટાઈની છાપ પાડવા માટે હલકા સ્વાર્થો માટે બીજાઓને અયોગ્ય નુકસાન કે લાભ પહોંચાડી છે. અઘોરી કાપાલિક રક્તબીજ બ્રહ્મ રાક્ષસ વૈતાલિક વગેરે તાંત્રિકોના અનેક સંપ્રદાયો છે. તેમની સાધના પદ્ધતિ અને કાર્યપ્રણાલી જુદી જુદી હોય છે. સ્ત્રીઓમાં ડાકીની શાકીની કપાલ કુંડલા તથા સર્પસૂત્રા પદ્ધતિઓનો પ્રચાર વધુ જોવામાં આવે છે. બંદૂકમાંથી ગોળી છૂટતી વખતે તે પાછળ તરફ
થોડો ધક્કો મારે છે. જો સાવધાનીથી છાતી ઉપર બંદૂકને સરખી રીતે રાખવામાં ન આવે તો તે એવા જોરથી ઝાટકો મારે છે કે તે બંદૂક ચલાવનાર નીચે પડી જાય છે. કદીક તો ગળાની હાંસળી પણ તૂટી જાય છે. તંત્ર દ્વારા પણ બંદૂક જેવી તેજીની સાથે અવાજ થાય છે. જો સાધકની સ્થિતિ તેનો ઝટકો સહન કરવા યોગ્ય ન હોય તો તેને ભયંકર મુશ્કેલીમાં મુકાઈ જવું પડે છે. તંત્રનો શક્તિ સ્ત્રોત દૈવી કે ઈશ્વરીય શક્તિ નથી, પરંતુ ભૌતિક શક્તિ છે. પ્રકૃતિના સૂક્ષ્મ પરમાણુ પોતાની ધરી પર ઝડપી ગતિથી ભ્રમણ કરે છે અને ત્યારે તેમના ઘર્ષણથી જે ગરમી ઉત્પન્ન થાય છે તેનું નામ કાલી કે દુર્ગા છે. તે ગરમીને મેળવવા માટે અસ્વાભાવિક ઉલટો માર્ગ ગ્રહણ કરવો પડે છે. પાણીનું વહેણ રોકવાથી એક શક્તિનો ઉદ્ભવ થાય છે. તાંત્રિક વામ માર્ગ પર ચાલે છે. પરિણામે કાલી શક્તિનો સામનો કરીને પોતાને એક તામસિક પંચભૌતિક બળથી બળવાન બનાવી લે છે. ઉલટો આહાર, ઉલટો વિહાર, ઉલટી દિનચર્યા, બધું જ ઉલટું હોય છે. અઘોરી ચિત્ત રક્તબીજ કાપાલિક દાકીની વગેરેના સંપર્કમાં જે લોકો રહે છે તે જાણે છે કે તેમના આચરણ કેટલા ઉલટા, ઝૂણિત અને બીભત્સ હોય છે. ઝડપી ગતિથી એક ચોક્કસ દિશામાં દોડતી ટ્રેન, મોટર, નદી, વાયુ વગેરેની સામે આવીને તેમની ગતિને રોકવી અને તે વિરોધથી શક્તિ પ્રાપ્ત કરવી એ એક ખતરનાક ખેલ છે. સૌ કોઈ એમ કરી શકતા નથી, કેમ કે પ્રતિરોધ વખતે ઝટકો લાગે છે. પ્રતિરોધ જેટલો સખત હશે તેટલો જ જબરજસ્ત ઝટકો લાગશે. તંત્ર સાધકો જાણે છે કે જ્યારે ધમાલિયા વાતાવરણથી દૂર એકાંત ખંડેરોમાં, સ્મશાનોમાં અડધી રાત્રે તેની સાધનાનો સમય આવે છે ત્યારે કેટલાક રોમાંચકારી ભય સામે આવે છે. આકાશે પહોંચી શકે તેવા રાક્ષસો, મોટા મોટા નાગ, લાલ આંખોવાળા સુવર અને પાળા છરી જેવા દાંતોવાળા સિંહ વગેરે સાધકની આસપાસ છે. રોમાંચકારી ભયંકરતાથી ગર્જનાઓ કરતા રહીને કોલાહલ મચાવે છે અને હુમલો કરે છે. તેનાથી ન ડરવું અને ન ડગવું એ કોઈ સાધારણ કામ નથી. સાહસના અભાવમાં આ વિરોધી ઉલટી ક્રિયાથી સાધક જો ડરી જાય તો તેનો જીવ મુશ્કેલીમાં મુકાઈ જાય છે. તેવા સંજોગોમાં કોઈ તાંત્રિક પાગલ, મૂંગો, બહેરો અને આંધળો થઈ જાય છે. ઘણાઓનું તો મૃત્યુ પણ થઈ જાય છે. આ માર્ગમાં હિંમતવાન અને નીડર પ્રકૃતિના મનુષ્યો જ સફળતા મેળવે છે. તાંત્રિક સાધકોને જોખમી પ્રસંગોમાંથી પસાર થવું પડ્યું હોય તેવા ઘણા ઘણા પ્રસંગો અમે જાણીએ છીએ. ખાસ કરીને કોઈ સૂક્ષ્મ પ્રાણસત્તાને વશ કરવાની હોય છે ત્યારે તેની ક્રિયા ઘણી મુશ્કેલ હોય છે. સૂક્ષ્મ જગતરૂપી સમુદ્રમાં માછલીઓની જેમ થોડા ચેતન પ્રાણીઓમાં સ્વતંત્ર સત્તાઓનું અસ્તિત્વ જોવા મળે છે. જેમ સમુદ્રમાં અનેક જાતની માછલીઓ હોય છે તેવી જ રીતે આ સત્તાઓ પણ અનેક સ્વભાવો, ગુણો તથા શક્તિઓથી સંપન્ન હોય છે. તેમને પિતૃ, યક્ષ, ગંધર્વ, કિન્નર, રાક્ષસ, દેવ, દાનવ, બ્રહ્મ, વૈતાલ, કુષ્માંડ, ભૈરવ, રક્તબીજ વગેરે કહેવાય છે. તેમાંથી કોઈને પણ સિદ્ધ કરીને તેની શક્તિથી પોતાનો ઉદ્દેશ સાધી શકાય છે. તેને સિદ્ધ કરતી વખતે તે કચડાયેલા નાગની જેમ હુમલો કરે છે. ત્યારે નબળા માણસો માટે તે હુમલાઓને સહન કરવો મુશ્કેલ બને છે. એવી મુશ્કેલીમાં પડીને ઘણી વ્યક્તિઓ એટલી ભયભીત થતી અને ગભરાતી અમે જોઈ છે કે તેની છાતીની લોહી વહેનારી નાડીઓ ફાટી જઈને મોઢું, નાક અને તથા મળમારથી લોહી વહેવા લાગ્યું હતું. એવા લોકોમાંથી ઘણા લોકોનું મૃત્યુ પણ થયું છે. જે બચી જવા પામે છે તેઓનું શરીર અને મસ્તક વિકારવાળું થઈ જાય છે. ભૂતોન્માદ, માનસિક ભ્રમ, આવેશ, અજાણ્યા આત્માઓ દ્વારા દુઃખ અપાવવું, ખરાબ સ્વપ્ન, તાંત્રિકના અભિચારી આક્રમણ વગેરે કોઈ સૂક્ષ્મ પ્રક્રિયા દ્વારા જે વ્યક્તિ પીડાઈ રહી હોય તેને તાંત્રિક પ્રયોગથી રોકી શકાય છે અને તે પ્રયોગ કરનાર ઉપર જ સામો પ્રયોગ કરીને અત્યારની તે
અત્યાચારની તેને મજા ચખાડી શકાય છે એ વાતનું કાર્ય દક્ષિણ માર્ગી સાત્વિક ગાયત્રી ઉપાસનાથી પણ થઈ શકે છે. અભિચારીઓ પ્રયોગ કરનારા કે દુષ્ટો પર તાત્કાલિક સામૂહ આક્રમણ કરવું એ તો તંત્ર દ્વારા જ શક્ય છે, પણ હા, તેના પ્રયત્નોને વેદોક્ત સાધનાથી પણ નિષ્ફળ બનાવી શકાય છે અને તેની શક્તિને આંચકીને ભવિષ્ય માટે તેમને ઝેર વિનાના નાગ જેવા અશક્ત બનાવી શકાય છે. તંત્ર દ્વારા કોઈ સ્ત્રી કે પુરુષની કામશક્તિનું અપહરણ કરીને તેમને નપુસંક બનાવી દેવામાં આવે છે, પણ ખૂબ ખૂબ અસંયમીને દક્ષિણ માર્ગથી પણ સંયમિત કરી શકાય છે. ખાસ કરીને તંત્રની શક્તિ મારક અને હુમલો કરનારી હોય છે, પણ યોગથી શોધન, પરિમાર્જન, સંચય અને રચનાત્મક કાર્ય થઈ શકે છે. તંત્રનું ચમત્કારિક આકર્ષણ ખૂબ હોય છે અને તેનાથી બીજા ઉપર હુમલો કરવો તો ખૂબ જ સરળ છે. કોઈને બીમારી, કાન પણ, બુદ્ધિ ભ્રમ, ઉચ્ચાટન કરી દેવું, મૃત્યુ જેવું દુઃખ આપવું સહેલું છે. સૂક્ષ્મ જગતમાં ફરતી કોઈ ચેતના ગ્રંથિને પ્રાણવાન બનાવીને તેની પાસે પ્રેત, પિશાચ, વૈતાલ, ભૈરવ, કર્ણ, પિશાચીની છાયા, પુરુષ વગેરેના રૂપમાં સેવકની જેમ કામ લેવું, દૂર દૂરના દેશોમાંથી અદ્ભુત ચીજો મંગાવી ગુપ્ત રાખેલી ચીજો અથવા અજાણી વ્યક્તિઓના નામઠામ બતાવી દેવા કે કોઈ વસ્તુનું રૂપ બદલી નાખવું પણ તેને માટે શક્ય છે. આવા અનેક નવા ભૈરા કાર્યો કરતા જોઈને લોકો ખૂબ પ્રભાવિત થઈને તેની પૂજા પણ ખૂબ કરવા લાગે છે. પરંતુ એ યાદ રાખવું જોઈએ કે આ વ્યક્તિઓનો સ્ત્રોત શક્તિ ઝરણું પરમાણુમાં રહેલી ઉષ્મા એટલે કાળી જ છે. તે પરિવર્તનશીલ છે. જો થોડા દિવસ તેની સાધના બંધ રાખવામાં આવે કે પ્રયોગ છોડી દેવામાં આવે તો એ શક્તિ ઘટી જાય છે કે સમાપ્ત થઈ જાય છે. તંત્રથી કેટલાક નાના મોટા લાભ પણ થઈ શકે છે. કોઈના તાંત્રિક હુમલાને નિષ્ફળ કરીને કોઈ નિર્દોષને નુકસાનમાંથી બચાવી લેવો એ સદુપયોગ જ છે. તાંત્રિક વિધિથી શક્તિપાત કરીને પોતાની ઉત્તમ શક્તિઓનો થોડો ભાગ કોઈ નબળા મનવાળાને આપીને તેને આગળ વધારવો એ પણ સદુપયોગ છે. બીજા પણ કેટલાક એવા પ્રયોગ છે કે જેને વિશેષ પરિસ્થિતિઓમાં ઉપયોગમાં લેવામાં આવે તો પણ તે સદુપયોગ જ છે. પરંતુ અસંસ્કૃત માણસ આ તમોગુણી શક્તિનો હંમેશા સદુપયોગ જ કરશે. તેનો કોઈ જ ભરોસો નથી. સ્વાર્થ સાધવાનો સમય આવતા તેનો લોભ છોડવો એ કોઈ બિરલાનું જ કામ હોય છે. તંત્ર ખુદ પોતે ખરાબ નથી, તે એક વિશુદ્ધ વિજ્ઞાન છે. વૈજ્ઞાનિક લોકો યંત્ર અને રાસાયણિક પદાર્થોની સહાયતાથી પ્રકૃતિની સૂક્ષ્મ શક્તિઓનો ઉપયોગ કરે છે. તાંત્રિક પોતાને એવી રાસાયણિક અને યાંત્રિક સ્થિતિમાં ઢાળી દે છે કે પોતાના શરીર અને મનને ખાસ રીતે સંચાલિત કરીને પ્રકૃતિની સૂક્ષ્મ શક્તિઓનો મનમાન્ય ઉપયોગ કરી શકે છે. આ વિજ્ઞાનનો વિદ્યાર્થી કોમળ પરમાણુઓવાળો અને સાહસિક પ્રકૃતિનો હોવો જોઈએ. કઠોળ અને નબળા મનવાળા આ માર્ગમાં પ્રગતિ કરી શકતા નથી. પુરુષો કરતાં સ્ત્રીઓ વધુ તાંત્રિક બનતી હોવાનું આ જ કારણ છે. શરૂઆતની નાની નાની સિદ્ધિઓ તો તેમને થોડાક પ્રયત્નથી પણ મળી જાય છે. તંત્ર એક સ્વતંત્ર વિજ્ઞાન છે. વિજ્ઞાનનો સદુપયોગ અને દુરુપયોગ પણ થઈ શકે છે, પરંતુ તેનો આધાર અયોગ્ય અને ખતરનાક છે અને શક્તિ પ્રાપ્ત કરવાનો માર્ગ અનૈતિક અને અયોગ્ય છે. ઉપરાંત મળેલી સિદ્ધિઓ પણ થોડોક સમય પૂરતી જ હોય છે. ખાસ કરીને તાંત્રિકો ખોટમાં જ રહે છે. તેમનાથી સંસારનું જેટલું સારું થઈ શકે છે તે કરતાં ખરાબ વધારે થાય છે. તેથી ચમત્કારી હોવા છતાં પણ આ માર્ગને નિષિદ્ધ અને ગુપ્ત માનવામાં આવેલ છે. બીજી અનેક તંત્ર સાધનાઓ કરતાં ગાયત્રીનો વામ માર્ગ તંત્ર વિદ્યા ખૂબ શક્તિશાળી છે. બીજી બધી વિધિઓ કરતાં આ વિધિનો માર્ગ સરળ છે, તો પણ નિષિદ્ધ વસ્તુ ત્યજવા યોગ્ય જ છે, માટે તેનાથી દૂર રહેવું જ યોગ્ય છે. એમ તો તંત્રની કેટલીક સરળ વિધિઓ પણ છે. અનુભવી માર્ગદર્શક તે મુશ્કેલ માર્ગને સરળ બનાવી શકે છે. હિંસા, અનીતિ અને ખરાબ કાર્યથી બચીને વ્યવહારિક જીવનમાં ઉપયોગી હોય અને અનર્થથી બચી સ્વાર્થ સધાતો રહે તે માટે સાધના કરી શકાય છે. પણ આવા અનેક લાભો તો દક્ષિણ માર્ગી સાત્વિક સાધનાથી પણ મેળવી શકાય છે. જલ્દી લાભ મેળવવાનું પ્રલોભન
છોડીને જો ધીરજથી સાત્વિક સાધના કરવામાં આવે તો તેના લાભો પણ ઓછા નથી. અમોએ તે બંને માર્ગોની લાંબી સાધના કરીને એ અનુભવ્યું છે કે દક્ષિણ માર્ગી સાત્વિક સાધનાનો રાજમાર્ગ જ સૌનો માટે શ્રેષ્ઠ છે. ગાયત્રી દ્વારા તંત્રવિદ્યા સાધવાનું ક્ષેત્ર ખૂબ વિશાળ છે. સર્પવિદ્યા, પ્રેતવિદ્યા, ભવિષ્યનું જ્ઞાન, અદૃશ્ય વસ્તુઓને જોવી, પરકાયા પ્રવેશ, ઘાત પ્રતિઘાત, દ્રષ્ટિબંધન, મારણ, ઉન્માદીકરણ, વશીકરણ, વિચાર સંદો, મોહન મંત્ર, રૂપાંતરણ, વિસ્મૃતિ, સંતાન સુયોગ, છાયા પુરુષ, ભૈરવી, અપહરણ, આકર્ષણ વગેરે એવા અનેક કાર્ય થઈ શકે છે જે બીજી કોઈ તાંત્રિક ક્રિયાથી પણ થઈ શકે છે. પરંતુ એ સ્પષ્ટ છે કે તંત્રની પ્રણાલી સર્વોપયોગી નથી. તેના અધિકારી કોઈ વિરલા જ હોય છે. દક્ષિણ માર્ગી વેદોક્ત યોગ સંમત ગાયત્રી સાધના ખેડૂત દ્વારા અન્ન પકવવાની જેમ ધર્મસંગત કાયમી લાભ આપનારી અને લોક પરલોકમાં સુખ શાંતિ દેનારી છે. વેદોક્ત સાધનાથી જે લાભ મળે છે તે જ આત્માને શાંતિ આપનાર, કાયમી રૂપથી ઉન્નતિ કરનાર અને મુશ્કેલીઓનો અંત લાવનાર છે. તંત્રમાં ચમત્કાર ખૂબ જ છે. વામ માર્ગથી આસુરી શક્તિઓ પ્રાપ્ત થાય છે. તેમની સંહારક અને હુમલો કરનારી શક્તિ ઘણી જ છે, પરંતુ તેથી કોઈનું ભલું થતું નથી. તાત્કાલિક લાભને ધ્યાનમાં રાખીને જે લોકો તંત્રના ચક્કરમાં પડે છે તે છેલ્લે ખોટમાં જ રહે છે. તુચ્છ સ્વાર્થોમાંથી જેઓ ઊંચા ઉઠે છે તે જ તંત્ર વિદ્યાના અધિકારી બની શકે છે. પરમાણુ બોમ્બનું રહસ્ય અને પ્રયોગ સૌ કોઈને બતાવવામાં આવતા નથી. તેવી જ રીતે તંત્રની ખતરનાક જવાબદારી ફક્ત સત્પાત્રોને જ સોંપી શકાય છે. અસ્તુ. જય ગુરુદેવ.